સહન કરે તે સાધુ. કેવા કેવાનું પરમાત્મા મહાવીરે સહન કર્યું, સાવ હાલી મવાલી કેવા એવા ગોવાળિયાનું પ્રભુએ સહન કર્યું કે ના કર્યું, ગોશાળાને સહન કર્યો, સંગમને સહન કર્યો, સુલપાણીને સહન કર્યા, ચંડ કૌશિક અને કટપુતનાને સહન કર્યા, પરમાત્મા જેવા અનંત બલી જો આટલું સહન કરી શકે. આપણે કોઈ ઘરની એકાદ વ્યક્તિ કે સ્ટાફની એકાદ વ્યક્તિ કઈ બોલી જાય સહન ના કરી શકી. સહન કરો. સંપૂર્ણ સાધુ ન બની શકો તો કમસે કમ સહન કરે તે સાધુ એ વ્યાખ્યા તો તમારા જીવનમાં ઉતારો. નંબર એક, સહન કરે તે સાધુ. નંબર બે, સહાય કરે તે સાધુનું શું કામ છે? સહાય કરે સાધુને જ્યાં પણ પરોપકાર કરવાનું નિમિત્ત મળે એટલે પહોંચી જાય. તમારા મા બાપ બીમાર પડે ને અમારા મહાત્મા તમે કહો કે મારા સાહેબ મંગલિક સુનાને કો આવો, આવે છે કે નથી આવતા? સમજ એ બીજાને સહાયક બન્યા ને. સાધુ સહાયકની ભૂમિકામાં છે. તમે સ્તવન સાંભળો છો, સિદ્ધ ચક્રવર સેવા કીજે નરભવ લાહો લીજે, એની અંદર આવે છે સહાય પણું ધરતા સાધુજી પ્રણમો એ જ હેતે ભવિજન. હું અત્યારે એક કલાક સવા કલાક પ્રવચન આપું છું એ શું કહેવાય, સહન કરું છું કે સહાય કરું છું? મારા શરીરના કષ્ટ ગૌણ છે પણ અત્યારે હું કઈ ભૂમિકામાં છું? સહાય કરું. મને એમ થાય કે તમે લોકો સંસારી છો, જો અમે પ્રવચન નહીં આપીને તમે કઈ કલાક અહીંયા આવીને સામાય કરવાના હતા? નતા કરવાના. તો તમે અત્યારે શું કરતા હો? પહેલે સ્વપ્ને ગજવર દીઠો. આજ કે બીજું કઈ કરતા હોય? ઘણા તો અહીંયા ઘેરાઈ જતી હોય. અમારું ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે શ્રમમ અવિચિંત્ય આત્મગતમ તસ્માત શ્રેય સદોપદેષ્ટવ્યમ આત્માનમ ચ પરમ ચ હિતોપદેષ્ટાનું ગૃહનાથી. તમારા શરીરના શ્રમને ગૌણ કરીને પણ બીજાનું ભલું કરજો. આ ઉમા સ્વાતીજી મહારાજના શબ્દો છે 2000 વર્ષ પહેલા. ભલું એટલે તમારા ઘરે આવીને અમારે ઝાડુ નથી મારી આપવાના, આ કઈ સહાય વૃત્તિ નથી અમારી, કે તમને પાણી નથી ભરી આપવાના. અમારું સહાય પણ અમારા ભૂમિકામાં છે. અને કઈ ભૂમિકા છે? માર્ગનો બોધ આપો, સન્માર્ગમાં ચડાવો, ઉન્માર્ગથી પાછા વાળવાનું કામ આ અમારી સહાયક ભૂમિકા છે. વર્ષો પહેલા અમદાવાદથી વિહાર કરી સુરત જતા હતા. 1998માં એમાં વચ્ચે બોડેલી વિસ્તાર આવે છે. બોડેલી જેમાં મેં તમને વાત કરી ને સરાકની, એવો એક બોડેલી પ્રદેશ છે વડોદરા પંચમહાલની અંદરનો ભાગ. આ બધા પણ આચાર્ય ભગવંતે ત્યાં વિહાર કરી તૈયાર કરી અને એમને સારા શ્રાવક બનાવ્યા છે. અને એ લોકોના ગામમાં પણ દેરાસર અપાસરા થયા અને ત્યાં પણ ચોમાસા થયા. વલ્લભસુરી મહારાજ એમના સમુદાયમાં ઘણા બધા મહાત્માઓએ આ બોડેલી પ્રદેશમાંથી દીક્ષા લીધી છે.